नमस्कार, केटीवी न्यूज गुजराती में आपનું સ્વાગત છે। મેડિકલ પ્લસ ની સાથે હું છું લવલીન કોર। મેડિકલ પ્લસ માં હું રોજ એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવું છું, પરંતુ અત્યારે જે રીતે લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ રહ્યું છે એટલે સમજવું જરૂરી છે કે પૌષ્ટિક આહાર એટલે શું અને જીવનમાં કઈ રીતે મહત્વ ધરાવે છે। એટલા જ માટે આજે મારી સાથે ચર્ચા કરવા માટે ડોક્ટર વાચિની ભટ્ટ જોડાયા છે, જે ક્લિનિકલ ન્યુટ્રિશન્સ છે। ડોક્ટર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। ડોક્ટર, સો પહેલા સમજીશું કે ન્યુટ્રિશન એટલે શું? ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો વાળો આહાર, જેને આપણે એમ કહીએ છીએ કે આપણે હંમેશા ન્યુટ્રિશન વાળો આહાર લેવો જોઈએ। ધેટ મીન્સ કે આપણે જે પણ આહાર લઈએ છીએ એની અંદર જે છે પૂરતા પ્રમાણમાં પોષક ઘટકો હોવા જરૂરી છે। હવે આ પોષક ઘટકો એટલે કે 6 પોષક ઘટકો, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, મિનરલ્સ, વિટામિન્સ અને વોટર, અને ઉપરાંત જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે એ છે જરૂરી ફાઇબર્સ, જે આહારની અંદર હોવા ખૂબ જ આવશ્યક છે। તો આ બધા જ પોષક ઘટકો જ્યારે આપણા ત્રણે ત્રણ મેજર મીલ્સ જે છે, બ્રેકફાસ્ટ છે, લંચ છે, ડિનર છે, એની અંદર પૂરતા પ્રમાણમાં હોય, રાઈટ, તો એને કહેવાય છે ન્યુટ્રિશન, એટલે કે પોષક તત્વોથી ભરપૂર એવો આહાર। બિલકુલ ડોક્ટર, હવે સમજીશું સંતુલિત આહાર એટલે શું? ચોક્કસ, બેલેન્સ ડાયટ ટર્મિનોલોજી જે છે આજકાલ ખૂબ જ ચલણમાં છે। આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિએ જે છે બેલેન્સ ડાયટ લેવું ખૂબ જ આવશ્યક છે। હવે આ સંતુલિત આહાર એટલે કે બેલેન્સ ડાયટનો સાચો અર્થ શું? કારણ કે ઘણી વખત એવું થાય છે કે આપણે ગૂગલ પરથી કે અલગ અલગ જગ્યાથી ઇન્ફોર્મેશન લઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક આપણે કન્ફ્યુઝનમાં આવી જઈએ છીએ કે એકચ્યુઅલી મારા માટે બેલેન્સ ડાયટ એટલે શું। તો ખૂબ જ સાદી ભાષામાં આજે આપણે દર્શકોને સમજાવીશું કે કોઈ પણ એક વ્યક્તિ એની ઉંમર, એનું સેક્સ, એ ઉપરાંત એની કાર્ય પદ્ધતિ, એની જીનેટિક હિસ્ટ્રી, આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને પછી જ એક સંતુલિત આહાર જે છે નક્કી કરવામાં આવે હેલ્થ એક્સપર્ટ દ્વારા અથવા તો ડાયટિશિયન દ્વારા। એ સંતુલિત આહાર એ વ્યક્તિ માટેનો જે છે બેલેન્સ ડાયટ કહી શકાય। કોઈ પણ બે વ્યક્તિ માટેનું બેલેન્સ ડાયટ જે છે એક સરખું ન હોઈ શકે, કારણ કે દરેક વ્યક્તિની ઉંમર અલગ અલગ હોય, એ ઉપરાંત જે છે કાર્ય પદ્ધતિ, આજે કોઈ પણ બે વ્યક્તિ સપોઝ સરખી ઉંમરની પણ છે પણ એની કાર્ય પદ્ધતિ જે છે આખા દિવસની એ પણ અલગ અલગ છે, તો એના પ્રમાણે પણ જે છે ન્યુટ્રિશન જે છે આધાર રાખતું હોય છે। બીજી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ જો કોઈ રોગથી પીડાતો હોય તો એ પ્રમાણેનો આહાર જે છે મોડિફાઈડ ડાયટ જે છે એને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતું હોય છે। તો બેલેન્સ ડાયટનો એવો મતલબ થાય કે દરેક વ્યક્તિ જે છે એની ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિકને ધ્યાનમાં રાખીને અને ઉપરાંત મેં કયા એ બધા જ પોષક ઘટકો જે છે ઇન્ક્લુડ કરીને એક ડાયટ પ્લાન જે રેડી કરવામાં આવે છે એક પર્ટિક્યુલર વ્યક્તિ માટેનો, પેશન્ટ માટેનો, તેને સંતુલિત આહાર અથવા તો બેલેન્સ ડાયટ જે છે કહી શકાય। બિલકુલ ડોક્ટર, મેક્રો અને માઇક્રો ન્યુટ્રિશન શું છે? ઓકે, જ્યારે પણ આપણે બેલેન્સ ડાયટની વાત કરીએ છીએ એટલે કે પોષક તત્વોથી ભરપૂર એવા આહારની વાત કરીએ છીએ ત્યારે એની અંદર જે પોષક ઘટકો હોય છે મેં આગળ જણાવ્યા એ પ્રમાણે, પણ એ 6 પોષક ઘટકોને આપણે મેક્રો અને માઇક્રો બે જૂથમાં ડિવાઈડ કરીએ છીએ। આવું કેમ? મેક્રોન્યુટ્રિયન્ટ એટલે કે આ 6 પોષક ઘટકોમાંથી 3 પોષક ઘટકો એવા છે કે જેની વધુ માત્રામાં આપણા ડાયટની અંદર જે છે જરૂર છે, તેને મેક્રોન્યુટ્રિયન્ટ કહેવામાં આવે છે। હવે એવા 3 મેક્રોન્યુટ્રિયન્ટ એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ। માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે બીજું ગ્રુપ, એવા પોષક ઘટકો કે જેની ખૂબ જ ઓછી માત્રામાં જે છે આપણા આહારની અંદર આવશ્યકતા છે પણ આવશ્યકતા જરૂરી છે। તો માઇક્રો એટલે કે જેની ઓછી એમાઉન્ટમાં જરૂરી છે અને એવા પોષક ઘટકો એટલે કે મિનરલ્સ અને વિટામિન્સ, અને જો પ્રેક્ટિકલી જોવા જઈએ તો વોટર અને ફાઇબર જે છે એને એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ કહેવામાં આવે છે, કે કોઈ પણ પ્રકારનો તમે ડાયટ જ્યારે પ્રિસ્ક્રાઇબ કરો છો, આહાર જ્યારે તમે સજેસ્ટ કરો છો, તો એની અંદર હાઇડ્રેશન પૂરતા પ્રમાણમાં આપવું જરૂરી છે પેશન્ટને, અને ફાઇબરયુક્ત આહાર જે છે મોટાભાગના કેસીસમાં એ આપવો જોઈએ છે, ખૂબ જ અગત્યનો બને છે। એટલે પોષક ઘટકોની જ્યારે વાત કરીએ ત્યારે એને બે ભાગમાં જે છે મેજરલી ડિવાઈડ કરવામાં આવે છે, મેક્રો અને માઇક્રો। આપી છે આપે, હવે એ સમજીશું કે શારીરિક સ્વાસ્થ્ય પર સ્વસ્થ આહારની શું ભૂમિકા હોય છે? ચોક્કસ, બેલેન્સ ડાયટ જે છે દરેક વ્યક્તિ માટે ખૂબ જ અગત્યનું છે। આપણે હંમેશા જે છે આહારને શારીરિક સ્વાસ્થ્ય સાથે જ જાળવતા હોઈએ છીએ,
એ ખૂબ જ સાચી વાત છે, પણ એની સાથે સાથે એક સંતુલિત આહાર જે છે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ એટલું જ અગત્યનું છે. હવે એક સંતુલિત આહાર જો તમે લેતા હો તો તમારું શારીરિક સ્વાસ્થ્ય એટલે કે તમારી હેલ્થ જે છે બની રહે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે એવા કેસીસ જોઈએ છે લવલીન, કે જ્યાં ખાવાની ઇરેગ્યુલારિટી જોવા મળે છે, આપણે હેલ્ધી ફૂડની જગ્યાએ જંક ફૂડ જે છે વધારે પડતું લઈએ છીએ, અને ક્યાંક ને ક્યાંક આ અસંતુલિત આહાર જે છે આપણું સ્વાસ્થ્ય બગાડે છે. અને પછી આજકાલના જેટલા પણ ડિઝીઝીસ આપણે જોઈએ છે એમાં પછી ડાયાબિટીસ હોય, હાયપરટેન્શન હોય, થાઇરોઇડને લગતી સમસ્યા હોય, કેન્સર હોય, ઘણા બધા રોગો જે છે એ મોટે જે છે અસંતુલિત આહાર લેવાના કારણે થતા હોય છે. માટે સંતુલિત આહાર જે છે એ શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે. હવે આપણે વાત કરીએ કે માનસિક સ્વાસ્થ્ય માટે, આ વસ્તુ જે છે એની અવેરનેસ આપણે આપણા દર્શકોને ખાસ આજે પહોંચાડીશું કે તમે હેલ્ધી ડાયટ લો છો તો એના કારણે તમારો મૂડ જે છે, તમારા ઇમોશન્સ જે છે, ઇવન તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર જે છે એ પણ ખૂબ જ સ્ટ્રોંગ રહે છે. જ્યારે તમે ખોટું ફૂડ લો છો એટલે કે રોંગ ડાયટ, જંક ફૂડ લો છો, એન્ટી કેલરીઝ લો છો, ત્યારે હંમેશા એ વ્યક્તિ જે છે મોટે ભાગે સ્ટ્રેસ જે છે એને ઇઝીલી કોપઅપ નથી કરી શકતી, ડિપ્રેસિવ જોવા મળે છે, વાતે વાતે જે છે નાસીપાસ થઈ જાય છે, ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ જે છે એ ખૂબ જ વધારે એની અંદર જોવા મળે છે. તો માટે તમે જે પ્રશ્ન પૂછવાનો જવાબ એ છે કે સંતુલિત આહાર જે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જે છે એ જાળવવા માટે ખૂબ જ અગત્યનું છે. બિલકુલ બિલકુલ ડૉક્ટર, શારીરિકની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે, ત્યારે માનસિક સ્વાસ્થ્ય માટે સ્વસ્થ આહારની ભૂમિકા શું હોય છે? ચોક્કસ. હવે સપોઝ કે માની લઈએ લવલીન કે આપણે પૂરતા પ્રમાણમાં જે છે મિનરલ્સ અથવા તો વિટામિન્સ જે છે આપણા ડાયટમાં નથી લેતા, એટલે કે આપણે જે પણ ફૂડ ખાઈએ છીએ આખા દિવસમાં એમાં વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ જે છે એની પ્રોપર માત્રા આપણે નથી લેતા, ત્યારે ક્યારેક ને ક્યારેક એની જે અસર જે છે આપણા બ્રેઇન ફંક્શન ઉપર જોવા મળે છે. બીજું એક એક્ઝામ્પલ આપું કે હમણાં આજકાલ એવા ઘણા બધા ડાયટ જે છે નીકળ્યા છે કે જેમાં તમે લોકો કાર્બોહાઈડ્રેટ ને જે છે આપણે એનું અમાઉન્ટ ઓછું કરી દઈએ છીએ, અથવા કાર્બોહાઈડ્રેટ જે મુખ્ય પોષક ઘટક છે એની માત્રા બિલકુલ બંધ કરાવી દઈએ છીએ ફક્ત ઓબેસિટી કે એવી કમ્પ્લેન હોય ત્યારે પણ. તો ખાસ આપણા દર્શકોને કહીશું કે કાર્બોહાઈડ્રેટ આપણો મેજર સોર્સ ઓફ એનર્જી છે, એટલે કે આપણું બ્રેઇન ફંક્શન માટે, આપણી મેન્ટલ હેલ્થ માટે કાર્બોહાઈડ્રેટ ખૂબ જ જરૂરી છે. હવે જ્યારે તમે કાર્બોહાઈડ્રેટ જે મેજર સોર્સ છે એને તમે નજીવા કારણોસર, નજીવી તકલીફોને માટે જો બિલકુલ એનું અમાઉન્ટ ઓછું કરી દો તો ક્યાંક ને ક્યાંક જે છે મેમરી ફંક્શન્સ, આપણે જોઈએ છે કે વ્યક્તિ જે છે નાની નાની બાબત ભૂલી જાય છે, અથવા તો જે છે જલ્દીથી માનસિક રીતે થાકી જાય છે, અથવા ઇમોશન્સ જે છે એને ઇઝીલી કંટ્રોલ નથી કરી શકતા, તો બ્રેનને પ્રોપર ફંક્શન માટે કાર્બોહાઈડ્રેટ પણ ખૂબ જ અગત્યનું છે. અને ત્રીજી એક વસ્તુ કે ફેટ, ફેટ જ્યારે બી આપણે સાંભળીએ છીએ તો આપણે હંમેશા એવું જ માને છે કે ફેટ યુક્ત આહાર તો ન જ લેવો, પણ એવું નથી. આપણું મોટા ભાગનું જે બ્રેઇન જે છે એનું ફંક્શન, એનું સ્ટ્રક્ચર જે છે ફેટ આધારિત છે. જો આપણે પૂરતા પ્રમાણમાં ફેટ નહીં લઈએ આપણા ડાયટની અંદર તો ક્યાંક ને ક્યાંક જે છે મેન્ટલ બ્રેઇનનો જે ગ્રોથ છે એનું ફંક્શન્સ જે છે ક્યાંક ને ક્યાંક અફેક્ટ થાય છે. અને માટે આપણે કહ્યું એ પ્રમાણે કે ફક્ત શારીરિક નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે, બ્રેઇનના ફંક્શન્સ માટે, પ્રોપર ઇમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન્સ માટે પણ એક પ્રોપર ડાયટ જે છે, બેલેન્સ ડાયટ જે છે એ ખૂબ જ આવશ્યક છે. બિલકુલ સાચી વાત છે ડૉક્ટર. હવે એ સમજીશું કે મુખ્ય ભોજનનું મહત્વ શું હોય છે. ભોજનની જ્યારે પણ વાત કરીએ તો હંમેશા આપણે ત્રણ મેજર મીલ્સમાં જે છે આપણું ડેલી ડાયટ જે છે એને મુખ્યત્વે ડિવાઈડ કરતા હોઈએ છીએ. બ્રેકફાસ્ટ છે, લંચ છે અને ડિનર છે, અને ઉપરાંત આપણે મોર્નિંગ સ્નેક્સ ઘણા લોકો જે છે, ઇવનિંગ સ્નેક્સ જે છે એ લોકોને લેવાની આદત હોય છે. ત્યારે સવાલ અહીંયા એવો થાય કે મારે બ્રેકફાસ્ટમાં શું લેવું, લંચમાં શું લેવું અને ડિનરમાં શું લેવું જો મારે મારી હેલ્થ સાચવવી છે તો. હવે મેં કહ્યું એ પ્રમાણે કે દરેક વ્યક્તિનું ડેલી શિડ્યુલ અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિનો બાંધો છે, એની કાર્યપદ્ધતિ બધું જ અલગ અલગ હોય છે, તો એ પ્રમાણેનું ઇન્ડિવિજ્યુઅલ ડાયટ નક્કી થતું હોય છે. પણ એક ઓવરઓલ જો હું કન્સેપ્ટ જો રજૂ કરું તો બ્રેકફાસ્ટ જે છે એ લેવો જરૂરી છે. જ્યારે પ્રેક્ટિકલી હું ઘણા બધા પેશન્ટ્સને મળતી હોઉં છું અથવા ઘણા બધા વ્યક્તિઓ સાથે મારી ચર્ચા થતી હોય છે ત્યારે મોટે ભાગે મેં જોયું છે કે બ્રેકફાસ્ટ
બ્રેકફાસ્ટ લોકો લેતા નથી, ઈવન તો એમને ખબર છે કે બ્રેકફાસ્ટની ઇમ્પોર્ટન્સ જે છે આખા દિવસની તમારી એનર્જી પ્રોવાઈડ કરવા માટે ખૂબ જ અગત્યનું છે. તો ખાસ આપણે આપણા દર્શકોને કહીશું કે સવારનો નાસ્તો એ ખૂબ જ જરૂરી છે. એક રિસર્ચ વિશે હું વાત કરું લવલી, કે પહેલા એવું હતું કે બ્રેકફાસ્ટ હંમેશા કાર્બોહાઇડ્રેટ યુક્ત હોવું જોઈએ, પણ નવું રિસર્ચ એવું કહે છે કે તમારા બ્રેકફાસ્ટમાં મેક્સિમમ તમારે પ્રોટીન યુક્ત આહાર જે છે ઇન્કલુડ કરવો જોઈએ. બીકોઝ ઘણી વખત એવું થાય છે કે કાર્બોહાઇડ્રેટ યુક્ત જયારે આપણે બ્રેકફાસ્ટ લઈએ છીએ તો ઘણી વખત સુસ્તી અનુભવાય છે, અને બ્રેકફાસ્ટ નું મિનિંગ જ એવો હોય છે કે તમને આખા દિવસની એનર્જી પ્રોવાઈડ કરે. તો અત્યારે એક રિસર્ચ એવું છે કે જેમાં પ્રોટીન યુક્ત બ્રેકફાસ્ટ જે છે એ લેવા માટેનો આગ્રહ જે છે કરવામાં આવે છે. હવે વાત કરીશું લંચની. લંચ એક એવું મીલ છે કે એ જયારે તમે બપોરના સમયે ભોજન લો છો ત્યારે તમારું જે જઠરાગ્નિ જે છે ખૂબ જ પ્રબળ હોય છે, એટલે લંચ હંમેશા એક ફૂલ મીલ હોવું જોઈએ જેમાં બધા જ પોષક ઘટકો હોય, અને વ્યવસ્થિત તમારું જે ભાણું જે છે એ લંચ હોવું જોઈએ. ડિનરની જયારે પણ વાત કરીએ એટલે કે સાંજનો ભોજનની જયારે પણ વાત કરીએ તો છે હંમેશા લાઇટર હોવું જોઈએ, એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમને બહુ લોડ ના પડે, સરળથી પચી જાય એવું ભોજન જે છે રાત્રે લેવું જરૂરી છે. અને બને ત્યાં સુધી આપણે દર્શકોને કહીશું કે મેક્સિમમ 7:30 થી 8 એનથી મોડું તમે જો ડિનર કરો છો તો એ તમારી હેલ્થ માટે ક્યાંક ને ક્યાંક. બિલકુલ બિલકુલ ડોક્ટર, અને જે ત્રણ મુખ્ય ભોજન છે તે લેવાની નિયમિતતાનું શું મહત્વ છે? કારણ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે લોકો સ્કીપ કરી દેતા હોય છે. આ ખૂબ જ સારો અને યોગ્ય સવાલ છે, કારણ કે મોટાભાગના લોકોને ખબર હોય છે કે લંચમાં આપણે હેલ્ધી લેવાનું છે, ડિનરમાં હેલ્ધી લેવાનું છે, બ્રેકફાસ્ટ હેલ્ધી કરવાનું છે, ફ્રૂટ્સ વેજીટેબલ્સ ખાવાના છે, પણ ક્યાંક ને ક્યાંક ભૂલ અહીંયા પણ થાય છે કે આપણે ત્રણેય જે આપણા મેજર મીલ્સ જે છે રાઈટ એના સમયે જે છે આપણે સાચવી નથી શકતા, અને એના કારણે પણ મલ્ટીપલ આપણા પાચન તંત્રને લગતા રોગો થાય છે. ઘણી વખત એવું બને છે કે બહુ જ બધું કામ હોય તો આપણે પાણી પીવાનું પણ ઇવન ભૂલી જઈએ છીએ, એકાદ મીલ જે છે ત્રણ માંથી સ્કીપ થઈ જાય છે, અને ઇવન ટાઈમિંગ્સ મોટાભાગના પ્રોફેશન એવા છે કે ઘરે આવતા આવતા જેટલું બધું મોડું થઈ જાય કે ડિનર ટાઈમ જે છે બહુ જ લેટ થઈ જાય. તો આવા પર્ટિક્યુલર જયારે પેશન્ટ્સ હોય કે વ્યક્તિઓ હોય તો એમની કાર્યપદ્ધતિ પ્રમાણે અમે લોકો જે છે એમને મીલ રિફર કરતા હોઈએ છીએ કે જેથી એમનું સ્વાસ્થ્ય જે છે આ ઇરેગ્યુલરિટીના કારણે બગડે નહીં. તો ખાસ આપણે આપણા દર્શકોને કહીશું પોસિબલ હોય ત્યાં સુધી તમારો ડિનર ટાઈમ જે છે તમારે અર્લી રાખો, અને ત્રણેય મેજર મીલ જે છે એના ટાઈમ સાચવવાનો પૂરતો પ્રયાસ કરો. ડિનર ટાઈમમાં ખાસ એક ટીપ આપવા માંગીશ, કદાચ તમારો ડિનર ટાઈમ જે છે 9-10 વાગ્યાનો થઈ જાય અને કોઈ ઓપ્શન જ નથી તમારી પાસે કે તમે વહેલું ડિનર કરી શકો, તો ખાસ અહીંયા એક ટીપ છે મારી એઝ અ ન્યુટ્રિશનિસ્ટ કે ડિનર બને એટલું લાઇટ રાખો. તમને એવું લાગે કે હવે 8 ઉપર પછીનો ટાઈમ થઈ ગયો છે અને મારે જમવાનું છે તો ડિનર એકદમ લાઇટ કરી નાખો કે જેથી તમારા, કારણ કે આની પાછળનો કન્સેપ્ટ એ છે લવલી કે તમે રાત્રે જેટલું વધારે હેવી ફૂડ લો છો અને પછી તરત જ તમારો મોટેભાગે ઊંઘવાનો સમય થઈ જાય, કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી ના હોય, તો તમે જે પણ ફૂડ લીધું છે અનડાયજેસ્ટેડ એટલે કે પચ્યા વિનાનું એ પાચન તંત્રની અંદર રહે છે અને પછી એ વજન વધારવા તરફ જે છે આપણા બોડીને લઈ જાય છે. માટે જેટલો લેટ ટાઈમ એટલું હળવું તમારું ડિનર, એટલું તો તમે એટલીસ્ટ જે છે મેનેજ કરી શકો. જી બિલકુલ, આપણે પૌષ્ટિક આહારની વાત કરી લેતા હોઈએ છીએ ડોક્ટર, પણ ઘણીવાર એવું પણ નથી વિચારતા કે ખાઈને લોકો તરત જ સુવા માટે તૈયારી કરી લે છે, એટલે કે ખાધ્યા પછી એ વોક પર જવું એ કેટલું મહત્વનું છે? જનરલી લવલીન એવું છે કે તમારા રાત્રિ ભોજનનો સમય અને સુવાનો સમય જે છે એની વચ્ચે 2-3 કલાકનું અંતર જાળવવું, જો તમે આ વસ્તુ કરી શકો તો બેસ્ટ, કે જેથી તમારું જે છે હેલ્થ સચવાઈ રહે, અનડાયજેસ્ટેડ ફૂડ જે છે ફેટ અને ટોક્સિનમાં કન્વર્ટ ના થાય અને ઓવરઓલ જે છે તમારું શારીરિક સ્વાસ્થ્ય જે છે જળવાઈ રહે. મેં કહ્યું એ પ્રમાણે કે ઘણી વખત એવું થાય કે ડિનર એટલું બધું લેટ થઈ જાય કે પછી 1.5-2 કલાકની અંદર કદાચ સુવાનો જ સમય થઈ જાય, તો એવા સમયે 2 વસ્તુ તમે કરી શકો. પહેલા કહ્યું એ પ્રમાણે કે ડિનર જે છે ખૂબ જ લાઇટ ઓછી ક્વોન્ટિટીનું કરી નાખો, અને સામે જ્યારે તમે બીજે દિવસે બ્રેકફાસ્ટ લો છો એ બિલકુલ હેવી કરી નાખો, એટલે કેલરી કમ્પન્સેશન જે છે જળવાઈ રહે. બીજી વસ્તુ કે તમે એ ટાઈમ ડ્યુરેશન નથી સાચવી શકતા તો એવા કેસીસમાં તમે જમ્યા પછી થોડોક હળવો વોક કરો, કારણ કે જો તમે એ નહીં કરો તો તમારું પાચન તંત્ર જે છે પ્રોપરલી ડાયજેસ્ટ નહીં કરી શકે. એટલે તમે ઘરમાં જો તમને અનુકૂળતા હોય તો ઘરમાં તમે વોક કરો, ઘરની બહાર કમ્પાઉન્ડ હોય જ્યાં તમને સમય મળે સહેજ હળવો વોક કરો જમ્યા પછી, કે જેથી તમારા પાચન તંત્રને તમે હેલ્પફુલ થઈ શકો અને જેથી ઓવરઓલ જે તમારી હેલ્થ જે છે એ લાંબે ગાળે સચવાઈ રહે. તો આટલું તો આપણે કરી શકીએ. અને ત્રીજી લાસ્ટ ટીપ કે જ્યારે એવું લાગે કે બહુ જ મોડું થઈ ગયું છે જમવાનું ત્યારે એક વસ્તુ તો આપણે મોડિફાય કરી શકીએ કે સોલિડ ફૂડની જગ્યાએ
લિક્વિડ ડાયટ, લિક્વિડ ડાયટ એઝ ફોર એક્ઝામ્પલ કે ફ્રૂટ જ્યુસ છે, અથવા તો કંઈક ફ્રૂટને દૂધની અંદર એડ કરીને કોઈ કેક છે, સૂપ છે, જો લિક્વિડ ડાયટ રાત્રે લઈએ તો એનાથી ઘણા બધા ફાયદા થાય છે. સરળતાથી પચી પણ જાય છે, ન્યુટ્રિશન પણ પ્રોવાઈડ કરે છે, અને સોલિડ ફૂડને પચતા સમય લાગે છે એ વસ્તુ લિક્વિડ ડાયટની અંદર જે છે આપણે અટકાવી શકીએ છીએ. તો આ પણ એક ત્રીજી ટીપ દર્શકોને આપી શકાય કે બને એટલું લિક્વિડ ડાયટ જે છે એ તમે રાત્રે. બિલકુલ બિલકુલ ડોક્ટર, અને પૌષ્ટિક આહાર તૈયાર કરતી વખતે શું શું કાળજી રાખવી દર્શક મિત્રોને? ચોક્કસ, જનરલી તો તમે તમારા હેલ્થ એક્સપર્ટ કે ન્યુટ્રિશનિસ્ટને મળી શકો તમારો ડાયટ પ્લાન રેડી કરવો હોય તો, અને બાકી જો ઓવરઓલ તમે હેલ્ધી જ હોને છે અને તમારે તમારી હેલ્થ સાચવવી છે તો એવા કેસીસમાં બને ત્યાં સુધી ધ્યાન રાખીએ કે આ જે 6 પોષક ઘટકો જે છે આપણા આહારની અંદર હોય. બીજી વસ્તુ કે જંક ફૂડ જે છે બને એટલું આપણે ઓછું પ્રિફર કરીએ, અઠવાડિયામાં એક વાર 15 દિવસે એક વાર એટલું આપણે મિનિમમ એલાઉ કરીએ કે જેથી આપણા બોડીની અંદર જે છે અનનેસેસરી જે ખોટી કેલરી છે જે ટોક્સિન્સ છે એ ન જાય. ત્રીજી વસ્તુ, હેલ્ધી ડાયટની સાથે સાથે એક્સરસાઇઝને પણ આપણે જે છે રૂટીન લાઈફમાં ઇમ્પોર્ટન્સ આપીએ. અને ચોથી વસ્તુ કે ક્યારે પણ અજુગતા ફેરફારો લાગે તો આપણે આપણા જે હેલ્થ એક્સપર્ટ છે, ફિઝિશિયન છે, ડાયટિશિયન છે એનો કન્સલ્ટ કરી. અને લાસ્ટમાં જો કોઈ પણ ડિઝીઝથી તમે સફર થતા હો, કારણ કે આપણે ક્લિનિકલ ન્યુટ્રિશનની સિરીઝની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ હું કહેવા માંગીશ કે તમે કોઈ પણ પ્રકારના રોગથી સફર થતા હો તો હવે એવા ઘણા બધા ડિઝીઝ ડાયટ અવેલેબલ છે કે તમે એ પ્રમાણેનું ડાયટ લેશો તો તમારી હેલ્થ પણ સચવાશે, તમે જે રોગથી સફર થઈ રહ્યા છો એમાં પણ તમે જે છે ધીમે ધીમે બેટર ફીલ કરશો અને એક સારી રીતે તમારી લાઈફ જે છે તમે મેનેજ કરી શકશો. બિલકુલ બિલકુલ ડોક્ટર, એક વસ્તુ સમજીશું કે વધારે ખોરાક, જે વધારે પ્રમાણમાં શુગર લેવું એ કેટલું હાનિકારક હોઈ શકે છે? કારણ કે ઘણા એવા લોકો હોય છે જે લોકોને સ્વીટ ખાવાની ખૂબ જ વધારે ટેવ હોય છે. ચોક્કસ, હવે શુગર જે છે વ્હાઇટ શુગરની જો ખાસ વાત કરીએ તો ઓવરઓલ જે છે આપણી હેલ્થ માટે બેનિફિશિયલ નથી. એનું કારણ એ છે કે વ્હાઇટ શુગર જે છે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે, રાઈટ? તો સિમ્પલ કાર્બોહાઈડ્રેટ જ્યારે પણ આપણે લઈએ છીએ તેનું જે મેટાબોલિઝમ જે છે દહન જે છે ખૂબ જ ઝડપથી થાય છે અને એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને માટે જ આપણે વ્હાઇટ શુગર જે છે જનરલી પ્રિફર કરીએ છીએ. પણ થાય છે એવું કે ઇન્સ્ટન્ટ જે આપણે એનર્જીનો સ્પાઇક આવે છે એટલો જલ્દી જે છે આપણે લો એનર્જી પણ જે છે આફ્ટર સમ ટાઈમ્સ ફીલ કરે છે, એન્ડ ધેન અગેન વી નીડ ધ એનર્જી, અગેન વી નીડ ધ ગ્લુકોઝ, અને ફરીથી જે છે આપણને સિમ્પલ શુગર જે છે વ્હાઇટ શુગર જે છે કન્ઝ્યુમ કરીએ છીએ. તો આના કારણે ઓવરઓલ એવું થાય છે કે અનનેસેસરી કેલરી જે છે બોડીની અંદર ફ્રિકવન્ટલી એડ થાય છે અને એના કારણે પછી વેટ ગેઇનની સમસ્યા અને બીજી તકલીફો થઈ શકે છે. ડાયાબિટીસના પેશન્ટની જો ખાસ વાત કરીએ તો એ લોકોએ બને ત્યાં સુધી જે છે સિમ્પલ શુગર જે છે લેવું ટાળવું જોઈએ કે જેથી એમનું બ્લડ ગ્લુકોઝ લેવલ, આપણને ખબર જ છે કે ડાયાબિટીસમાં બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે હાઈ રહેતું હોય છે, યુરિનની અંદર ગ્લુકોઝનું લેવલ જે છે હાઈ રહેતું હોય છે. તો એવા ખાસ જે દર્દીઓ છે જે લોકો ડાયાબિટીસથી સફર થાય છે એમણે તો સિમ્પલ શુગર જે છે એના સબસ્ટિટ્યુટ જે છે એ જ હંમેશા લેવા જોઈએ. બિલકુલ ડોક્ટર, પૌષ્ટિક આહાર વિશે સમજ્યું, સાથે સાથે એ પણ સમજીશું કે પૌષ્ટિક આહારની સાથે સાથે ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સનું પણ કેટલું મહત્વ છે. ચોક્કસ, ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ જે છે ઓબ્વિયસલી હેલ્ધી ઓપ્શન્સ છે. હું હંમેશા મારા પેશન્ટ્સ અને ફ્રેન્ડ્સને હંમેશા કહેતી હોઉં છું કે આ વસ્તુ તમારી પાસે હંમેશા તમારા પર્સમાં હોવી જોઈએ, કારણ કે ઘણી વખત એવું થાય લવિંગ કે આપણને ભૂખ લાગે અને આપણી પાસે કોઈ વસ્તુ હેલ્ધી ઓપ્શન ના હોય તો ઓબ્વિયસલી જે છે બહારના પેકેટ્સ અને બહારના જે નાસ્તા છે તેની તરફ આપણે હંમેશા આકર્ષાઈએ છીએ. તો ડ્રાય ફ્રૂટ્સ જો આપણી પાસે હોય, ફ્રેશ ફ્રૂટ્સ જો આપણી પાસે હોય તો જ્યારે પણ ભૂખ લાગે એક હેલ્ધી સ્નેક્સ તરીકે પણ જે છે આપણે એ વસ્તુને કન્ઝ્યુમ કરીએ. અને એ બંને જે ગ્રુપ છે ફ્રૂટ્સના ગ્રુપ અને ડ્રાય ફ્રૂટ્સના ગ્રુપ એમાંથી આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન મળે છે અને આ ત્રણેય જે પોષક ઘટકો છે એ આપણને ઇમ્યુનિટી આપે છે. આપણે અત્યારની સિઝનમાં જોયું કે કેટલા બધા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે અને જો નાના બાળકો હોય ત્યારે તો એમને તો જલ્દીથી ઇન્ફેક્શન થઈ જાય છે કારણ કે એમની ઇમ્યુનિટી એટલી સારી રીતે ડેવલપ નથી હોતી. તો આ જે બંને વસ્તુ છે એ તમારા માટે પ્રોટેક્ટિવ ફૂડ ગ્રુપ્સ કહી શકાય કે તમને વેરિયસ ઇન્ફેક્શનથી બચાવે છે અને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. બિલકુલ બિલકુલ, જનરલી ડોક્ટર વાચીને જે એવું જોવા મળતું હોય છે કે 30+ હોય એટલે પછી મહિલાઓને બોન્સમાં દુખવાનું શરૂ થઈ જાય, એટલે કહેવામાં આવતું હોય છે કે દૂધની સાથે તમે રાતમાં કંઈક લો, તો એવી મહિલાઓને આપ શું મેસેજ આપશો? કારણ કે બોન્સમાં અત્યારે લોકોને ખૂબ જ તકલીફ થઈ રહી છે કે દુખવાનું શરૂ થઈ જાય છે.
ઓકે 30+ જે મહિલાઓ છે ને એમાં પણ ધીમે ધીમે જેમ જેમ ઉંમર વધે છે જી અને હવે તો એવું છે કે લર્નિંગ મેનોપોઝલ એજ જે છે ખૂબ જ અર્લી થઈ ગઈ છે એટલે 35 થી 40 ની વચ્ચે ઇન્ડિયામાં એક એવો રેશિયો છે કે અર્લી મેનોપોઝલ એજ જે છે જોવા મળે છે એટલે કે 30 પછી જે છે ધીમે ધીમે મહિલાઓની અંદર હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ થવાના કારણે કેલ્શિયમ એબ્સોર્પ્શન જે છે એ ઓછું થઈ જાય છે અને માટે આપણે કહીએ છીએ કે એમને એક્સ્ટ્રા કેલ્શિયમની જરૂર છે સપ્લિમેન્ટની જરૂર છે તો એવી મહિલાઓ જે છે એમને બીજી કોઈ તકલીફ ના હોય તો ખાસ ડેરી પ્રોડક્ટ્સ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ દૂધ છે દહીં છે પનીર છે જેટલા પણ કઠોળ છે એને પણ તમે જે છે લઈ શકો છો કેલ્શિયમયુક્ત આહાર જે છે મહિલાઓ માટે ખૂબ જ અગત્યનો છે તો એવી કોઈ પણ વસ્તુ જો તમને એલર્જી ના હોય તો દૂધની અંદર કોઈ પણ એવા હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એડ કરીને તમે 100% એ વસ્તુઓ લઈ શકો છો કે જેથી કેલ્શિયમ અમાઉન્ટ જે છે તમે નેચરલી જે છે એને બેલેન્સ કરી શકો બિલકુલ બિલકુલ ડૉક્ટર આપે જે રીતે અમે લોકો મળીને હવે ક્લિનિકલ ન્યુટ્રિશન વિશે સિરીઝ શરૂ કરી છે કે દર્શક મિત્રોને ખબર પડે કે પૌષ્ટિક આહાર એટલે શું થાય છે અને કઈ રીતની વસ્તુ એમાં ઉમેરવી ખૂબ જ જરૂરી છે તો તેને લાગતા આહાર અંગેના મહત્વના સૂચનોમાં આપ અમારા દર્શક મિત્રોને આજની પ્રથમ સિરીઝના પ્રથમ એપિસોડમાં શું મેસેજ આપશો બસ હું એટલું જ કહીશ કે સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ ઇઝી છે અને તમારા જ હાથમાં છે તો આપણી જે સિરીઝ ચાલુ થઈ રહી છે એમાં જેટલી પણ ટિપ્સ આપણે શેર કરી આપણા દર્શકો સાથે અને ધ્યાનમાં રાખે તો કદાચ એ લોકો જે છે એમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જે છે ખૂબ જ સારી રીતે જાળવી શકશે બિલકુલ બિલકુલ ડોક્ટર વાચિનીજી આપે ખૂબ સરસ રીતે આજના પ્રથમ એપિસોડમાં ક્લિનિકલ ન્યુટ્રિશનમાં શું શું ખાસ ધ્યાન રાખવું તેના વિશે બહુ જ સારી રીતે માહિતી આપી છે આપનો ખૂબ ખૂબ આભાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ થેન્ક યુ તો તમે પણ દર્શક મિત્રો જે રીતે જોયું કે આજે અમે એક સિરીઝ શરૂ કરી છે ડૉક્ટર વાચિની ભટ્ટ સાથે અને ખૂબ જ સારા એવા વ્યક્તિ સાથે જ ક્લિનિકલ ન્યુટ્રિશન વિશે અમને ખૂબ જ ઘણી એવી માહિતી આપશે કારણ કે દર્શક મિત્રો સ્વાસ્થ્યને હવે જાળવવું ખૂબ જ મુશ્કેલી થઈ ગયું છે આવા બિઝી લાઇફ સ્ટાઇલમાં તો આહાર પ્રત્યે કઈ રીતે ધ્યાન રાખવું અને ખાસ કરીને શું શું મહત્વનું ઉમેરવું ભોજનમાં તેને જ આધીન અમે આ ક્લિનિકલ ન્યુટ્રિશનની એક સિરીઝ બનાવી છે જેમાં દર એપિસોડમાં અમે લોકો અલગ અલગ ટોપિક ઉપર ચર્ચા કરીશું અને દર વીક તમને એક નવો એપિસોડ આવો મળશે ક્લિનિકલ ન્યુટ્રિશનને ધ્યાનમાં રાખીને તો આજના પ્રથમ એપિસોડમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા એપિસોડ સાથે ત્યાં સુધી જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી